गुड मॉर्निंग डियर स्टूडेंट, आपणे गुजराती धोरण सातना पाछला पेजनी अंदर काव्य नंबर ત્રણ ચરણોમાંની શબ્દ સમજૂતી છે એ મેળવી હતી. કાવ્યનો અર્થ સહિત આપણે એ કાવ્યની સમજૂતી મેળવી હતી. ઉદાહરણ તરીકે આપણે આ કાવ્ય પાછલા પેજમાં જોયું હતું. આજની પેજની અંદર આપણે કાવ્ય નંબર આઠ ચરણોમાં જે સ્વાધ્યાય કાવ્ય છે એ સ્વાધ્યાય કાવ્યનું આપણે પરીક્ષા લક્ષી પુનરાવર્તન કરવાનું છે. તો અભ્યાસ કાર્ય ભાગ એક માં આપણે ભાગ એક નું પુનરાવર્તન જોઈશું. એમાં સૌથી પહેલા આપણે જોઈએ શબ્દ સમજૂતી. શબ્દ સમજૂતી ની અંદર આપણે અગાઉ માહિતી મેળવી ચુક્યા છે પાછલા વિડિયો ની અંદર, પણ ફરીવાર આપણે આ શબ્દ સમજૂતી નો જે પ્રશ્ન છે એની સમજૂતી આપણે મેળવી લઈએ. એમાં નંબર પ્રશ્ન શબ્દ સમજૂતી માં નંબર એક છે ઉગમણે. ઉગમણે શબ્દ નો અર્થ છે સૂરજની ઉગવાની દિશામાં. આગમન શબ્દનો અર્થ છે આકાશમાં. નંબર ત્રણ ઉમંગ. ઉમંગ શબ્દનો અર્થ થશે ઉત્સાહ. નંબર ચાર વગડા. વગડા શબ્દનો અર્થ થશે જંગલ કે વેરાન પ્રદેશ. નંબર પાંચ ચોપાસી. ચોપાસી શબ્દનો અર્થ થશે ચારે બાજુએ. નંબર છ ઉઘડે મેદાન. ઉઘડે મેદાન શબ્દનો અર્થ થશે મેદાન ખુલ્લું થાય. નંબર સાત કલ્પનાની દોર. શબ્દનો અર્થ છે કલ્પનાના આધારે. નંબર આઠ ચકચુ. ચકચુ શબ્દનો અર્થ છે દર્દીની સુગંધથી પવન મસ્તી ભર્યો લાગે છે તેનો ઉલ્લેખ છે તલ્લી. નંબર નવ ઝીણેરો. ઝીણેરો શબ્દનો અર્થ છે સાવબારીક. નંબર દસ છલમ. છલમ શબ્દનો અર્થ છે ઠીકડો લાંબો કૂદકો. તો ડિયર સ્ટુડન્ટ, આપણે કાવ્યના અંદર જે શબ્દો આપવામાં આવ્યા છે એ શબ્દોની આપણે સમજૂતી મેળવી. હવે આપણે કાવ્યની અંદર જે પ્રશ્નો આપવામાં આવ્યા છે સ્વાધ્યાયની અંદર એની આપણે સમજૂતી મેળવીશું. એમાં સૌથી પહેલા આપણે જોઈએ નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એમાં પ્રશ્ન નંબર એક છે ઉગમણે અવગમ શું દેખાય છે. એ સ્ટુડન્ટ એકદમ સહેલો પ્રશ્ન છે, એનો જવાબ છે પણ એકદમ સહેલો છે. ઉગમણે અવગમ સૂર્યના ઉગવાની સાથે જે આકાશમાં ફેલાયેલા રંગો છે એ રંગો દેખાય છે. તો પ્રશ્નનો જવાબ એકદમ સહેલો છે ઉગમણે અવગમ સૂરજના લેલાયેલા રંગ દેખાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે જોઈએ છે. આ પણ પ્રશ્નનો સહેલો જવાબ છે ઉગમણે અવગમ જે સૂરજના લેલાયેલા રંગ દેખાય છે. આ પ્રશ્નનો પણ એકદમ સહેલો જવાબ છે ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે જોઈએ છે. તો સવાર થતાની સાથે પ્રભાત થતાની સાથે પ્રકૃતિનું જે સૌંદર્ય છે એ સૌંદર્ય અને તાજગીના કારણે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. તો આપણો જવાબ આપણે આ રીતે લખીશું. જવાબ સવારની સુંદરતા અને તાજગીના કારણે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. નંબર ત્રણ છે પ્રશ્ન નંબર પંખીની પાંખમાં અને ઘંટકની ચાંચમાં સાના ધ્યાન લે રહે છે. આપણો પ્રશ્નનો સહેલો જવાબ છે પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં વગડા અને જળના ગાન લહેરે છે. ગાન એટલે ગીત. તો પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં વગડા અને જળના ગાન લહેરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે મન ક્યાં આરોપે છે. એકદમ સહેલો જવાબ છે આ પ્રશ્નનો પણ. તો મન દૂર અને પાસે ઘાસના મેદાનમાં જે ઝાકળના બિંદુઓ છે એ ઝાકળના બિંદુઓ જોઈને એમાં મન આરોપે છે. તો જવાબ આપણે આ લખીશું દૂર અને પાસે પલકાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આરોપે છે. દૂર અને પાસે પલકાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આરોપે છે. તો ડિયર સ્ટુડન્ટ, આપણે જે કાવ્યની અંદર નીચેના પ્રશ્નનો ઉત્તર લખો એ વાક્યની અંદર એની સમજૂતી જોઈ. હવે આપણે ત્યાર પછી બે ત્રણ વાક્યમાં પ્રશ્નનો ઉત્તર લખો એની સમજૂતી જોઈએ. તો એમાં બે ત્રણ વાક્યમાં પ્રશ્નનો ઉત્તર ની અંદર જોઈએ છલંગ મારીને મન શા માટે ધરતી પર આવે. તો ડિયર સવારની અંદર આ પ્રશ્ન જવાબ એકદમ સહેલો છે. સવારની અંદર જે
સિંહો પૃથ્વી ઉપર ધરતી ઉપર પથરાતા જે અલૌકિક દ્રશ્ય છે એ અલૌકિક દ્રશ્ય નું સર્જન થયું છે એની સુંદરતા નીકળીને આવી છે એના કારણે પ્રકૃતિ ની અંદર જે બદલાવ આવ્યો છે એ બદલાવ જોઈને જનોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે અને એના કારણે જોવા જઈએ તો પ્રકૃતિનો જે બદલાવ આવ્યો છે એ બદલાવ જોઈને કલીને થાય છે કે હું પણ આની મજા લેવા માટે શું કરું આગળ ચાલુ હવે છલક મારીને મન શા માટે આવડે છે ધરતી પર મન શા માટે તો સૂર્યનો પ્રકાશ ફેલાવાની સાથે ઘસ ઉપર જે ઝાંખડના બિંદુઓ છે જે મોતી સ્વરૂપે ઘસ ઉપર પથરાયા છે એ લીલું ઘસ ઉગ્યું છે અને એમાં ધરતીની સોડમ એટલે ધરતીનું ધરતીની જે સોડમ છે એ એના વાયુ શું બન્યો છે ચકચૂર બન્યો છે ઘસ પર ઝાંખડ છવાયો છે ઝાંખડ પર સૂર્યના કિરણોમાં જીણરાશું જીણરાશું સપડાય છે આંબા સુંદર અને તાજગી ભર્યા વાતાવરણમાં પણ ધરતી પર છલક પાડીને આરોપે છે એનો સેલો જવાબ છે મેં તમને કહ્યું તેમ કે દૂર અને પાસે ધરતી ઉપર લીલું ઘાસ ઉગ્યું છે ધરતીની સોડમ ધરતીની સોડમ એટલે ધરતીની સુગંધ સોડમ એટલે સુગંધ પીને વાયુ છે ચકચૂર બન્યો છે ઘાસ પર ઝાંખડ છવાયું છે સવાર થતાની સાથે જે ઘાસ ઉપર ઝાંખડના બિંદુઓ છે એ બિંદુઓ પથરાયેલા જોવાય છે અને ઝાંખડ ઉપર સૂર્યના કિરણો શું થાય છે ઉપર પડતા આ કિરણો શું છે જેના સૂર સંભળાય છે આવા સુંદર તાજી ભર્યા વાતાવરણ મન ધરતી પર છલક મારીને આરોપે તો ડિયર સ્ટુડન્ટ આ રીતે આપણે આ જવાબ લખી શકીએ છીએ હવે પ્રશ્ન નંબર બે જોઈએ સવાર તથા કુદરતના વાતાવરણમાં કેવા કેવા ફેરફારો થાય છે તો સવાર તથા સૂર્યના થતા પૂર્વના આકાશમાં જુદા જુદા રંગો લેલાય છે સવાર થતાની સાથે પ્રભાત ભોર થતાની સાથે સૂરજ જે દિશામાં ઉગી રહ્યો છે એ બાજુ માનો કે પ્રકાશના જે રંગો છે એ રંગો આકાશમાં રેલાયેલા દેખાય છે પક્ષીઓનો કલરવ સંભળાય છે સૂરજ ઉગતાની સાથે પક્ષીઓ છે પોતાના માળામાંથી શું કરે છે બહાર નીકળી અને એમનો કલરવ છે એ કલરવનો અવાજ સંભળાય છે સૂર્યના અજવાળામાં નદી મેદાન અને પહાડો ખુલ્લા દેખાય છે સૂરજ ઉગતાની સાથે જે રાત્રિના અંધકારની અંદર આ કુદરતી સૌંદર્ય જે ઢંકાઈ ગયું હતું એ કુદરતી સૌંદર્ય સૂરજ ઉગતાની સાથે નીખરી ઉઠે છે એટલે કહે છે કવિ કે સૂર્યના અજવાળા પર નદી મેદાન અને પહાડો ખુલ્લા દેખાય છે લીલા ઘાસ પરથી પવન આવે છે જે લીલું ઘાસ ઉગ્યું છે એ ઘાસ ઉપરથી પવન છે વાયુ છે સમીર છે પવન છે એ શું થાય છે વાયુ છે ઝાંખડ પર પડેલા સૂર્યના કિરણો ઝળકડે છે સૂરજ ઉગતાની સાથે જે પૃથ્વી ઉપર જે બદલાયેલા કુદરતી સૌંદર્યનું સ્વરૂપ છે એમાં ઝાંખડ જે ઘાસ ઉપર પથરાયેલું છે એના ઉપર સૂર્યના કિરણો શું થાય છે પ્રતિબિંબિત થાય છે જેના કારણે એ મોતી છે એ મોતી શું કરે છે ઝળકડે છે મોતી ઝાંખડ ને ગણી કવિએ મોતી સ્વરૂપે આપણે સમક્ષ સંસ્કૃત કર્યું ઝાંખડ પર પડેલા સૂર્યના કિરણો શું થાય છે ઝળકડે છે એટલે જે ઝાંખડ છે એ બિંદુ સૂર્યના કિરણો એના ઉપર પડતા એ ઝળકડી ઉઠે છે આ સવાર થતા કુદરતના વાતાવરણમાં ફેરફારો જોવા મળે છે તો ડિયર સ્ટુડન્ટ અહીંયા જે પ્રશ્ન આપવામાં આવ્યો છે સવાર થતા કુદરતના વાતાવરણમાં કેવા કેવા ફેરફારો થાય છે તો એ પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે સવાર થતા પૂર્વના આકાશમાં જુદા જુદા રંગો લેલાય છે પક્ષીઓનો કલરવ સંભળાય છે સૂર્યના અજવાળામાં નદી મેદાન અને પહાડો ખુલ્લા દેખાય છે લીલા ઘાસ પરથી પવન વાય છે ઝાંખડ પર પડેલા સૂર્યના કિરણો ઝળકડે છે આમ સવાર થતા કુદરતના વાતાવરણમાં ફેરફારો જોવા મળે છે હવે ડિયર સ્ટુડન્ટ ત્યાર પછી આપણે બીજી જે જળોમાં કાવ્યની બીજું જે અભ્યાસ કાર્ય છે એ જોઈએ જેમાં પહેલું છે નીચેની પંક્તિઓનો વ્યવહાર સમજાવો ધરતી મહેલ પીતો વાયુ ચકચૂર ઝાંખડમાં ઘેરા કિરણોના શું મન એમાં આરોપે મારી છલક ચરણોમાં ચાલવાનો જડે મન પહેલો
જવાબ આપણે આ રીતે લખી શકીએ, ગરદીની સોળંગી કે ચકચુર બનેલો વાયરો વાય છે અને ઝગડમાં કિરણોના મૃદુ સૂર રેલાય છે. મારું મન છલક મારીને એમાં આરોટે છે અને ચળવળમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. તો આ પંક્તિનો ભાવાર્થ આપણે આ જવાબમાં આ રીતે લખી શકીએ છીએ. ત્યાર પછી છે નીચે સ્થાયી, નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય લખો. તો ઉમંગ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે. દિવાળીની રજાઓમાં મને દાદાને ત્યાં જવાનો ઉમંગ છે. ત્યાર પછી નંબર બે છે ચોપાસ, ચોપાસ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. ચોમાસામાં ચોપાસ ઉમેરાળો દેખાય છે, ચોપાસ એટલે કે ચાલે. નંબર ત્રણ ચકચુર, ચકચુર શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. આજે પવન ચકચુર બનીને નીકળ્યો છે. ત્યાર પછી નંબર ચાર છે સૂર, ગાયક સૂર સાથે ગીત ગાય છે. નંબર પાંચ છલક, છલક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. બાળકોએ નદીના પાણીમાં છલક મારી. પ્રિય સ્ટુડન્ટને જે પાંચ શબ્દો આપવામાં આવે છે, પાંચે પાંચ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યા. એવી જ રીતે તમારે પણ આજે વાક્ય બનાવવામાં આવ્યા છે, એવી રીતે તમે પણ તમારી જાતે આ પ્રમાણે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો છો. એક ઉદાહરણ તરીકે તમને આપું, છલક બાળકોને નીરા પાણીમાં છલક મારી. અહીં ઘડી આપણે બીજું વાક્ય બનાવીએ, વિદ્યાર્થીએ ઊંચી કૂદમાં લાંબી છલક મારી. ઊંચી કૂદમાં વિદ્યાર્થીએ લાંબી છલક ઊંચી છલક મારી, કૂદવું. તો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ. ઘણી આપણે લાંબી કૂદમાં લઈએ, લાંબી કૂદમાં વિદ્યાર્થીએ છલક મારી. તો આ રીતે પણ આપણે વાક્ય બનાવી શકીએ છીએ. એવી રીતે તમે પણ આવી રીતે બીજા શબ્દોનો ઉપયોગ કરીને અન્ય વાક્ય બનાવી શકો છો. ત્યાર પછી નીચેના શબ્દના સમાનાર્થી શબ્દો લખો. એમાં નંબર એક છે પૂર્વ, પૂર્વ શબ્દનો અર્થ થશે ઉગમણું. નંબર બે ગગન શબ્દનો અર્થ થશે આકાશ. નંબર ત્રણ ઠેકડો, ઠેકડો શબ્દનો અર્થ થશે છલાંગ. નંબર ચાર પહાડ, પહાડ શબ્દનો અર્થ થશે પર્વત. નંબર પાંચ વાયુ શબ્દનો અર્થ થશે પવન. નંબર છ પંખી શબ્દનો અર્થ થશે પક્ષી. તો ડિયર સ્ટુડન્ટ આ રીતે પણ આપણે શબ્દોના જે સમાનાર્થી શબ્દનો અર્થ છે આપણે આપી શકીએ છીએ. સમાનાર્થી શબ્દ એટલે આપણે જાણીએ છીએ એવા શબ્દો કે જે શબ્દ પૂછવામાં આવે છે એના જેવો જ અર્થ આપતો બીજો શબ્દ આપણે લખવાનો છે. ત્યાર પછી નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો નંબર એક છે વિરુદ્ધાર્થી શબ્દ એટલે આપણે જાણીએ છીએ જે શબ્દ આપવામાં આવે છે એનાથી બીજો ઉલટો અર્થ આપતો શબ્દ આપણે લખવાનો છે ઉગમણ. ઉગમણ શબ્દનો અર્થ હશે આગમન, વિરુદ્ધ અર્થ આપતો શબ્દ ઉગમણ શબ્દનો વિરુદ્ધ અર્થ આપતો અર્થ હશે આગમન. નંબર બે પ્રકાશ, પ્રકાશ શબ્દનો અપોઝિટ વિરુદ્ધ અર્થ આપતો શબ્દ હશે અંધકાર. નંબર ત્રણ આકાશ શબ્દનો વિરુદ્ધ અર્થ આપતો શબ્દ હશે ધરતી. નંબર ચાર ઉષ્ણ શબ્દનો વિરુદ્ધ અર્થ આપતો શબ્દ હશે નિરુત્સાહ. નંબર પાંચ દૂર શબ્દનો વિરુદ્ધ અર્થ આપતો શબ્દ હશે પાસે. પ્રાસમાં વપરાયેલા શબ્દો કાવ્યમાંથી શોધી લખો. તો એમાં છે રંગ, તો પ્રાસમાં વપરાયેલો શબ્દ છે ઉમંગ. ગાન એટલે મેદાન. શબ્દ ઉમંગ છલંગ ઉમંગ. પ્રિય સ્ટુડન્ટ પ્રાસમાં વપરાયેલો શબ્દો છે એ શબ્દને આપણે અહીંયા સમજૂતી મેળવી. પ્રિય સ્ટુડન્ટ આજે આપણે આ ચરણોમાં કાવ્યની અંદર જે અભ્યાસ કાર્ય છે એના ભાગ એક અને બે નું આપણે પરીક્ષા પુનરાવર્તન કર્યું છે. અને એમાં આપણે જે કાવ્યની અંદર આપવા કાવ્યની અંદર જે સ્વાધ્યાયના પ્રશ્નની અંદર આપવામાં આવેલી જે એક્સરસાઇઝ છે પ્રશ્નો છે એ પ્રશ્નોને આપણે આજે વિગતવાર રીતે પરીક્ષા લક્ષી પુનરાવર્તન કર્યું છે. તમારે ઘરે આ જે પીડીએફ ફાઇલ છે જે તમે તમારી નોટબુકમાં લખી છે, તો આ પીડીએફ ફાઇલ જે તમે તમારી નોટબુકમાં લખી છે એ નોટબુકની અંદર તમારે આ કાવ્ય નંબર આઠ છે ચરણોમાં એનું વાંચન કરવાનું છે. પ્રશ્નોનું વાંચન કરી તમારે પ્રશ્નો તૈયાર કરવાના છે જેથી પરીક્ષાની અંદર તમને પૂછાયેલા પ્રશ્નો લખવાની અંદર સરળતા રહે. તો ડિયર સ્ટુડન્ટ આજે આપણે જોયું શબ્દ સમજૂતી, આ વિડીયોની અંદર આપણે જોયું શબ્દ સમજૂતી, નીચેના પ્રશ્નો ઉપર એક વાક્યમાં લખવાના, ત્યાર પછી ત્રણ ચાર વાક્યમાં પ્રશ્નો ઉત્તર કેવી રીતે લખાઈ શકાય એની માહિતી મેળવી, અને ત્યાર પછી આપણે પંક્તિનો ભાવાર્થ જોયો, અને ત્યારબાદ આપણે સમાનાર્થી શબ્દો સોરી શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય
બનાવવાનું છે એ સમજૂતી મેળવી અને ત્યારબાદ આપણે સમાનાર્થી શબ્દોની સમજ મેળવી વિરુદ્ધાર્થી શબ્દોની સમજ મેળવી અને કાવ્યમાં વપરાયેલા જે ત્રાસ કરા શબ્દો છે એ શબ્દોની આપણે સમજૂતી મેળવી. તો ડિયર સ્ટુડન્ટ અહીંયા આ કાવ્યનું બંધ આઠ જે ચરણોમાં છે એ ચરણોમાં કાવ્યની સ્વાધ્યાય કાર્ય છે અભ્યાસ કાર્ય છે એની સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે. આજના વિડીયોમાં આપણે આ પુનરાવર્તન કાવ્ય નંબર આઠ કર્યું. ડિયર સ્ટુડન્ટ તમારે તમારી જે નોટબુકની અંદર જે આ પીડીએફ ફાઇલ લખી છે એની અંદર તમારા પ્રશ્નોની તૈયારી કરવાની છે. આજના માટે આટલું જ. આભાર.